विद्यार्थी मित्रों जय स्वामीनारायण। हूँ शैलेश मेहता, स्वामीनारायण गुरुकुल कणबा। विद्यार्थी मित्रों अपने आप संधि टॉपिक चालू है। स्वर संधि अपने नियमों जोया था, हमें अपने आग व्यंजन संधि नियमों जोवाना छे। स्वर संधि कोने कहवाय, व्यंजन संधि कोने कहवाय, अनुनासिक संधि कोने कहवाय, विषयक संधि कोने कहवाय, एना विषे आपणे माहिती आपी दी। पण थोड़ू आपणे फरीथी रिविजन करी दईए के संधि एटले शुं, के बे पदों के जो बे अवयवने जोड़वाथी शब्दनी अंदर जे फेरफार थाय तेने संधि कहेवामां आवे छे। संधि एटले जोड़ाण, बे स्वरोनू के बे व्यंजनोनू जोड़ाण। हवे संधिना प्रकारोनी वात करी दी, स्वर संधि कोने कहेवाय अने व्यंजन संधि कोने कहेवाय। तो स्वर संधि, तो स्वर संधि एटले के स्वरनी साथे स्वरनू जोड़ाण थाय तेने स्वर संधि कहेवामां आवे छे। ज्यारे व्यंजन संधि एटले के शुं, स्वरनी साथे व्यंजन जोड़ाय अथवा तो व्यंजननी साथे व्यंजन ने साथे स्वर जोड़ाय अथवा व्यंजन साथे व्यंजन जोड़ाय त्यारे व्यंजन संधि बने छे। बराबर, तो अहीं संधि एटले आपणे जोयुं व्यंजन संधि, व्यंजन साथे स्वर साथे व्यंजन जोड़ाय अने व्यंजन साथे पण व्यंजन जोड़ाय त्यारे व्यंजन संधि बने छे। विद्यार्थी मित्रों हवे व्यंजन संधि समझवा माटे आपणे व्यंजन नो कोठो समझवो जरूरी है। व्यंजन नो कोठो जो समझीशू तो ए व्यंजन परिचय समझवो खूब ज जरूरी है। अने एक व्यंजन परिचय आपणे कोठा द्वारा आपणे एने समझवा जोईए। अहींया आपणे बोर्ड ऊपर मैं एक कोठो दोर्यो छे अने ए कोठा द्वारा हवे व्यंजन संधिनी आपणे समझूती, व्यंजनोनी समझूती आपणे मेळवीशुं। હવે વ્યંજનોની સમજૂતી મેળવતા પહેલા આપણે કેટલાક એના શબ્દો છે કે અઘોષ ધ્વનિ, અઘોષ ધ્વનિ કોને કહેવાય કે જેમાં ધ્વનિનું ઉચ્ચાર કરતી વખતે, જેમાં ધ્વનિનો ઉચ્ચાર કરતી વખતે નાદ તંત્રીઓમાં દુઝારીનું પ્રમાણ ઓછું હોય તેને અઘોષ ધ્વનિ કહેવામાં આવે છે। કે આપણે જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે એમાં ધ્રુજારીનું પ્રમાણ ઓછું હોય તેવા ધ્વનિને અઘોષ ધ્વનિ કહેવામાં આવે છે। બીજો છે ઘોષ ધ્વનિ, તો ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે ધ્રુજારીનું પ્રમાણ, જે નાદતંત્રી દ્વારા ધ્વનિ આવે છે ને નાદતંત્રી દ્વારા એની અંદર જે ધ્વનિનું ધ્રુજારી થાય છે એ ધ્રુજારીનું પ્રમાણ વધારે હોય તેને ઘોષ ધ્વનિ કહેવામાં આવે છે। તો આ અઘોષ ધ્વનિ કોને કહેવાય અને ઘોષ ધ્વનિ કોને કહેવાય કે ધ્વનિમાં ઉચ્ચાર કરતી વખતે નાદ તંત્રીઓમાં ધ્રુજારીનું પ્રમાણ ઓછું હોય તેને અઘોષ ધ્વનિ કહેવામાં આવે છે। જ્યારે નાદ ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે ધ્રુજારીનું પ્રમાણ વધારે હોય તેવા ધ્વનિને ઘોષ ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અલ્પ પ્રાણ કોને કહેવાય અને મહાપ્રાણ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો તો અલ્પ પ્રાણ, અલ્પ એટલે ઓછું, હલાવ્યું અલ્પ એટલે ઓછું, તો ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે હવાનું પ્રમાણ, જે આપણા મુખપટમાંથી હવાનું પ્રમાણ નીકળે છે એનું પ્રમાણ ઓછું હોય, અલ્પ હોય તેને આપણે અલ્પ પ્રાણ તરીકે ઓળખીએ છીએ। પ્રાણ એટલે હવા, તો અલ્પ એટલે ઓછું, ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે હવાનું પ્રમાણ ઓછું હોય, અલ્પ હોય તેને અલ્પ પ્રાણ તરીકે ઓળખીએ છીએ, એને અલ્પ પ્રાણ કહેવામાં આવે છે। જ્યારે બીજો શબ્દ છે મહાપ્રાણ, તો ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે હવાનું પ્રમાણ વધારે હોય તો તેને મહાપ્રાણ કહેવામાં આવે છે। તો અહીંયા વ્યંજનને ઓળખવા માટે, વ્યંજનની સમજૂતી મેળવવા માટે
આપણે અઘોષ ધ્વનિ કોને કહેવાય, ઘોષ ધ્વનિ કોને કહેવાય, અલ્પ પ્રાણ કોને કહેવાય અને મહાપ્રાણ કોને કહેવાય, આ બધા જ શબ્દોને સમજવા ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ને કે ઘોષ ધ્વનિ કોને કહેવાય, અઘોષ ધ્વનિ કોને કહેવાય, અલ્પ પ્રાણ કોને કહેવાય અને મહાપ્રાણ કોને કહેવાય. તો અહીંયા આપણે વ્યંજનનું કોષ્ટક આપણે દોર્યું છે બરાબર, અને એ કોષ્ટક દ્વારા આપણે વ્યંજન પરિચય મેળવીએ બરાબર. તો અહીંયા શું કે છે, વર્ગ પ્રકાર અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજનો, અનુનાસિક વાળા સ્પર્શ વ્યંજનો, સંઘર્ષિક વ્યંજનો, ઉષ્મા સ્વરો જેને કહેવામાં આવે છે, પાશ્વિક વ્યંજન, થડકાર વાળા વ્યંજન કે જીહવા મૂળ, કે જીહવા મૂળમાંથી નીકળતા અર્ધ સ્વર અંતસ્થ વર્ણ કહેવામાં આવે છે, પ્રકલ્પી વ્યંજન, આ આપણે કોષ્ટક ની અંદર આટલા સ્વરોને વ્યંજનોને સમજવાના છે. તો અહીંયા વ્યંજનોના વર્ગ પડે છે. તો અહીંયા જે આપણે વ્યંજનો જે પાંચ વર્ગની અંદર વેચવામાં આવે છે, તો ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. તો ક, ચ, ટ, ત અને પ આ એના વર્ગ પાડવામાં આવે છે, પાંચ વર્ગોની અંદર વહેંચણી કરવામાં આવી છે. હવે આ પાંચ વર્ણો છે, એ પાંચ વર્ણોને આપણે, પાંચ વ્યંજનોને આપણે એના પ્રકાર પાડવામાં આવે છે કે કયા વ્યંજન ક્યાંથી ઉદ્ભવે છે, તો એના પ્રકાર પાડવામાં. હવે ક વર્ગનો વ્યંજન છે કંઠ, કંઠ એટલે કે આપણા કંઠની ભાગમાંથી એનો ઉચ્ચાર થાય છે. કંઠ ની અંદર જે કયા કયા વ્યંજનો આપણે બોલીએ છીએ, તો ક, ખ, ઘ અને ગ. હવે ક છે એ અઘોષ ધ્વનિ છે, અઘોષ ધ્વનિ ની અંદર અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. હવે ક, ક શબ્દ છે, ક નો ઉચ્ચાર કરતી વખતે આપણે હવાનું પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે અને અઘોષ ધ્વનિ પણ એને કહેવામાં આવે છે. જ્યારે ખ, ક એટલે કે અંગ્રેજીમાં આપણે એને કે કહીએ છીએ, ખ તો એનો ઉચ્ચાર કરતી વખતે હવાનું પ્રમાણ વધારે થાય છે, તો એને આપણે કે એચ કરીએ છીએ બરાબર. ક કંઠેમાંથી નીકળે છે, ક, ખ, કે એચ એટલે કે ક અલ્પ પ્રાણ છે, ખ મહાપ્રાણ છે. હવે ઘોષ ધ્વનિ ગ, મોટો ગ. હવે ઘોષ, તો ઘોષ ધ્વનિ અને અઘોષ ધ્વનિ આપણે જોઈ ગયા કે ઉચ્ચાર કરતી વખતે ધ્રુજારીનું પ્રમાણ ઓછું હોય, ધ્રુજારીનું પ્રમાણ વધારે હોય તેને ઘોષ ધ્વનિ કહીએ છીએ. તો અહીંયા ધ્રુજારીનું પ્રમાણ વધારે છે, અલ્પ પ્રાણ એટલે કે હવાનું પ્રમાણ ઓછું છે અને અહીંયા ઘની અંદર હવાનું પ્રમાણ વધારે છે, તો એને મહાપ્રાણ કહીએ છીએ. તો ગ અને ગ એ કયા વ્યંજનો છે, ઘોષ વ્યંજનો છે. કયા વ્યંજનો, ઘોષ વ્યંજનો. ગ એ અલ્પ પ્રાણ છે અને ગ એ મહાપ્રાણ છે, એની અંદર તો આ જી આવશે અને આ જી એચ આવશે. અંગ્રેજીની અંદર પણ આપણે જી અને જી એચ લખીએ એટલે એનું મહાપ્રાણ કહીએ છીએ. ત્યાર પછી કંઠની અંદર ક વર્ગની અંદર અંગ, અંગ એ અનુનાસિક વ્યંજન છે, એ નાકની અંદરથી બોલાતા અનુનાસિક સ્પર્શ વ્યંજન છે. અંગ એ નાક દ્વારા એનો ઉચ્ચાર થાય છે, તો એ અંગ. ત્યાર પછી સંઘર્ષી વ્યંજન ઉષ્મા સ્વરો, હ કયો સ્વર આવ્યો, હ. ત્યાર પછી બીજો
वर्ग छे च वर्ग। हवे च वर्ग नो उच्चार अहींया एनो प्रकार छे तालव्य। हवे च वर्ग नो उच्चार नी अंदर केटला व्यंजन छे? च छ ज ज ने नय अने तालव्य नी अंदर च छ ज ज नय अने श। तो अहींया तालव्य एटले शुं के आपणी जीभ छे એ જીભ આપણા તાળવાને અડીને એ વ્યંજનનો ઉચ્ચાર થાય છે એટલે એને તાલવ્ય કહે છે। અને આ કંઠની અંદર આપણા જે આ વ્યંજનો છે કંઠની અંદરથી નીકળે છે ક ખ ગ ગ અંગ। ત્યાર પછી ચ ચ વર્ગની અંદર તાલવ્ય ચ છ જ જ ને। તો આપણી જીભ જે તાળવાને અડે છે તો એ તાલવ્ય વર્ણ કહેવામાં આવે છે। ત્યાર પછી શ એ સંઘર્ષિત વ્યંજન છે એ ઉષ્મા સ્વરોની અંદર આવે છે એ શ બરાબર। અને અર્ધસ્વર અંતસ્થ વર્ણ છે એ ય। આ એ બીજા વર્ગની અંદર આવતા તાલવ્ય છે ચ છ જ જ ણ। સંઘર્ષિત વ્યંજન ઉષ્મા સ્વરોની અંદર શ અને અર્ધસ્વર અંતસ્થ વર્ણની અંદર ય આવે છે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી ત્રીજો વર્ગ છે એ ટ વર્ગ। ટ તો એનો પ્રકાર છે મૂર્ધન્ય બરાબર। તો ટ ઠ ડ ડ અણ સંઘર્ષી વ્યંજનોની અંદર શ આવે છે અને અણ થડકાર વાળા વ્યંજન જીહવા મૂળ અ આપણે એનો થડકાર આપીએ છીએ એને આપણે ધક્કો વાગે છે અણ અલ। ત્યાર પછી જે ટ વર્ગ છે એ મૂર્ધન્ય પ્રકાર કહેવામાં આવે ટ ઠ ડ ઢ અણ શ અને અણ। ત્યાર પછી ત ત વર્ગનો જે વ્યંજન છે એનો દંત પ્રકાર છે ત વર્ગના દંત વર્ગની અંદર કયા કયા વ્યંજનો છે ત થ દ ધ ન। હવે આ વ્યંજનો છે એ વ્યંજનોનો આપણે ઉચ્ચાર કરતી વખતે આપણી જીભ છે એ દાંતે અડે છે આપણી જીભ છે એ દાંતને સ્પર્શ કરે છે એટલે એ ત વર્ગનો એને દંત પ્રકાર કહેવામાં આવે છે। તો દંતની અંદર કયા કયા વ્યંજનો આવે ત થ દ ધ ન। સંઘર્ષી વ્યંજનની અંદર શ અને બ લ સોરી લ બરાબર અને ર ર એ વ્યંજન જે પ્રકર્પ છે એટલે ધ્રુજારી વાળું પ્રકંપી વ્યંજન છે એટલે ર ર ર ર બોલીએ એટલે આપણને ધ્રુજારી જેવું લાગે પ્રકંપી બરાબર। તો ત વર્ગની અંદર દંત્ય એટલે કે આપણી જીભ છે એ દાંતે સ્પર્શ કરે છે અને દંત્ય પ્રકારના વ્યંજનો ત થ દ ધ અને ન અને સંઘર્ષી વ્યંજનની અંદર ઉષ્મા સ્વરોની અંદર સ અને પાશ્વિક વ્યંજન લ। ત્યાર પછી પ્રકંપી વ્યંજન છે ર વિદ્યાર્થી મિત્રો। હવે પાંચમા વર્ગની અંદર પ પ વર્ગ છે એનો પ્રકાર છે હોસ્ય એટલે કે આ વ્યંજનનો ઉચ્ચાર કરતી કે હોસ્ય એટલે કે આ વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે બંને હોઠ આપણા ભેગા થાય છે ત્યારે આ વ્યંજનનો ઉચ્ચાર થાય છે। તો કયા કયા વ્યંજન છે પ ફ બ બ મ અને અર્ધ સ્વરની અંતસ્થ વર્ણની અંદર વ। તો આ બધા જે સ્વરો છે એ હોસ્ય સ્વરો છે વ્યંજનો છે। તો પ વર્ગના હોસ્ય વ્યંજનો પ ફ બ બ મ અને અર્ધ્ય સ્વર અંતસ્થ વર્ણ વ। તો આ એ વ્યંજન પરિચય થયો કહેવા વિદ્યાર્થી મિત્રો। આ વ્યંજન પરિચયની અંદર કયા કયા વ્યંજનો પાંચ વર્ગની અંદર વેચાય છે ક ક વર્ગ ચ વર્ગ ટ વર્ગ ત વર્ગ અને પ વર્ગ। હવે ક વર્ગની અંદર કંઠ તો કંઠની અંદર કયા કયા વ્યંજનો નીકળે છે ક ખ ગ ગ અંગ। આ અંગ છે એ અનુનાસિક જે અનુનાસિક વાળા સ્પર્શ વ્યંજનો છે અંગ
નયા અણ ન અને મ આ બધા જ વ્યંજનો છે પાંચ વ્યંજનો છે એક બે ત્રણ ચાર અને પાંચ એ અનુનાસિક વ્યંજનો છે અંગ નય અણ ન અને મ એ અનુનાસિક એટલે કે નાક દ્વારા ન ન બોલીએ તો નાકમાંથી એ નીકળતો વ્યંજન છે એટલે કે એને અનુનાસિક વ્યંજનો કહેવાય છે અંગ નય અણ ન અને મ બરાબર સંઘર્ષી વ્યંજનો ઉષ્મા સ્વરો ની અંદર હ શ શ અને શ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કંઠેમાં પ ખ ગ અને ડ ત્યાર પછી બીજો વર્ગ છે ચ તાલવ્ય એટલે કે આપણી જે તાળવે અડે છે ચ છ જ જ અને નય આ બધા અનુનાસિક સ્વરો ની અંદર મેં વાત કરી ત વર્ગ છે મૂર્ધન્ય તો મૂર્ધન્ય એ ટ ઠ ડ ડ અને અણ એ અનુનાસિક વ્યંજન છે ત વર્ગ દંતે કે આપણી જીભ છે એ દાંતે સ્પર્શ થાય છે અને દાંતે સ્પર્શ થઈને વ્યંજનનો ઉચ્ચાર થાય છે તો ત થ દ ધ ન ત્યાર પછી શ અળ અને પાંચમો વર્ગ છે હોઠ હોઠ ની અંદર આપણા બંને હોઠ ભેગા થઈને વ્યંજન નો ઉચ્ચાર થાય પ ફ બ ભ મ અને વ વ છે અર્ધ સ્વર અંતસ્થ વર્ણ છે તો વિદ્યાર્થી મિત્રો આ થયો વ્યંજન પરિચય હવે આપણે અગાઉના પિરિયડ ની અંદર વ્યંજન સંધિ ના કેટલાક નિયમો અગાઉ પ્રિયડ ની અંદર એક બે નિયમો જોયા હતા પણ એનાથી વિશેષ નિયમો હવે આવતા પિરિયડ ની અંદર આપણે વ્યંજન સંધિના કેટલાક નિયમો જોઈશું જય સ્વામિનારાયણ